राष्ट्रीय शायर ઝવેરચંદ મેઘાણીના જન્મદિવસને ધાનેરાની જડિયા ગામની વિદ્યાર્થિનીઓએ અનોખી રીતે ઉજવણી કરી હતી. આ પ્રસંગે શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને પ્રેરણા મળે તેવા હેતુથી જડિયા ગામની હાઈસ્કૂલમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીઓએ ખૂબ જ સુંદર રીતે મેઘાણીના લોકગીતોને રજૂ કર્યા હતા. ગુજરાત અને ભારતની પૌરાણિક લોકગીત, લોકકથા, નાટક સહિતના વર્ષો જૂના ગીતોનો ભંડાર આપનાર ઝવેરચંદ મેઘાણીના પુસ્તકો આજે પણ તેમની ખોટ પૂરે છે. જડિયા ગામની સંસ્કૃતિ અને વરેલી હાઈસ્કૂલમાં ઝવેરચંદ મેઘાણીએ ગાયેલા અને લોકમુખે ગવાતા કાનુડાના ગીતોને શાળાની વિદ્યાર્થિનીઓ ગામઠી પોશાકમાં સજ્જ થઈ નૃત્ય કરીને ખૂબ જ સુંદર રીતે રજૂ કર્યા હતા. વર્ષો જૂની પરંપરા પ્રમાણે ગામડાઓમાં કાનુડા પર્વની ઉજવણી કંઈક અલગ રીતે જ કરવામાં આવે છે. આજે પણ કેટલાક ગામડાઓ એવા છે કે જ્યાં જૂની પરંપરા પ્રમાણે કાનુડાનો તહેવાર મનાવવામાં આવે છે, જેમાં ગામડાની મહિલાઓ પૌરાણિક વારસામાં મળેલા ગીતો સાથે ગોળ ફરે તે નૃત્ય કરતી હોય છે. તેવા દ્રશ્યો જડિયા ગામની હાઈસ્કૂલમાં જોવા મળ્યા હતા, જેમાં જડિયા ગામની નાની મોટી વિદ્યાર્થિનીઓએ પોતાના સમાજ પ્રમાણે પહેરવામાં આવતા પોશાક સાથે મટકી, હિંચ, ગરબા, કાનુડાના ગરબા સહિતનું નૃત્ય આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું. આપણા રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીનો જન્મજયંતિ નિમિત્તે અને તેમને લોકસાહિત્યના લોકગીતોનો સંગ્રહ કરી રાખેલ છે. તે ગીતોને આજે અમારા વિસ્તારના લોકમુખે ગવાતા ગીતો તેમનો અમે સૌએ અમારા શાળાની બહેનોએ તે જૂના ગીતોનો સંગ્રહ કર્યો છે અને આ ગીતો આપણી જૂની સંસ્કૃતિના છે. તે લગભગ ગીતો 60-70 વર્ષના પહેલાંના છે અને આજે અમારી શાળામાં આ દિવસ ઉજવવામાં આવ્યો છે અને ખૂબ જ ધૂમધામથી આ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. તેમાં અમે અમારી શાળાની ઘણી બધી બહેનોએ ભાગ લીધો હતો અને તેમાં લગ્નના ગીતો, કાનુડાના ગીતો વગેરે ગીતોનો અમે અલગ અલગ જાતિના આપણી તળપદી શૈલીમાં રજૂ કર્યા છે. ના પ્રહેરવેશમાં આવ્યા હતા અને અમે ગીતોની સાથે નૃત્ય કરીને આ કાર્યક્રમ રજૂ કર્યો છે.